સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે, કારણ કે ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ તમામ લોકોને એડમિશન લેવા માટે અલગ અલગ પ્રકારના દાખલાની જરૂર હોય છે. ક્યાં આવકનો દાખલો, ક્યાં નોન ક્રિમિનલ, તો ક્યાંક જાતિના દાખલાની જરૂર પડતી હોય છે. ત્યારે લોકો આ દાખલો મેળવવા માટે દર વર્ષે વહેલી સવારે 5 વાગ્યાથી લાઈનોમાં લાગતા હોય છે. ત્યારે કુમાર કાનાણીના ઘરની સામે આવેલી વરાછા ઝોન ઓફિસ ખાતે વહેલી સવારથી જ લાઈનો જોવા મળી રહી છે. લોકો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહે છે. ત્યારે સવારે 9 વાગતા ઓફિસ ખુલતાની સાથે જ એમનો નંબર લાગતો હોય છે. અહીંયા અલગ અલગ પ્રકારના જે સર્ટિફિકેટ છે, સર્ટિફિકેટ લેવા માટે લાઈનો લાગતી, લોકો લાઈનોમાં ઊભા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે શું કામ લાઈનોમાં ઊભા રહ્યા છે. કાકા છે, એમની સાથે વાત કરીશું. કાકા, આપનું નામ? ગોપાલભાઈ વિઠ્ઠલભાઈ ભાલિયા. કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છે? કયા? હું સવારના 5 વાગ્યાનો વહેલો લાઈનમાં ઊભેલો. શું લેવા? આવકના દાખલા માટે. કેમ આવકનો દાખલો? આવકના દાખલા, છોકરો મારો 12મું સાયન્સ ભણે છે, બરાબર. એના માટે બધે જે સ્કોલરશીપ મળે એના માટે હું આવકનો દાખલો પહેલાં કઢાવવો પડે, પછી EWS બિન અનામતનો દાખલા નીકળે. બિલકુલ. અન્ય ભાઈ ઊભા છે, આપનું નામ? ભાઈ બિપિનભાઈ. બિપિનભાઈ, કેટલા વાગ્યાના ઊભા છો? 5 વાગ્યાના. કેમ 5 વાગ્યાથી? આવકનો દાખલો કઢાવવા માટે. આવકનો દાખલો જરૂરી છે કે બીજું બી છે? EWSનો દાખલો જોઈએ છીએ, અનામતનો દાખલો જોઈએ છે. આવકનો દાખલો પહેલાં નીકળશે, ત્યાર પછી બધા દાખલા નીકળે. બિલકુલ. ઘણા બધા વિદ્યાર્થીઓ ઊભા છે, આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, શું નામ આપનું? યુગ. યુગ, શાના માટે આવ્યા છો? કેટલા વાગ્યા આવ્યો દાખલો કઢાવવા? 5 માટે. કેટલા વાગ્યાના આવ્યો? 5 વાગ્યે. બિલકુલ. દ્રશ્ય કહી જાય છે કે દર વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષા પત્યા બાદ આગળના અભ્યાસને સ્કોલરશીપ માટે તમામ વિદ્યાર્થીઓને આ પ્રકારના દાખલા જોઈતા હોય છે. જોકે સરકારને અનેક વખત રજૂઆત છતાં તંત્ર કોઈ પણ કામ કરતું નથી. લોકોને પોતાની જરૂર હોવાને લઈને કહી શકાય કે સવારે 5 વાગ્યાથી આવીને ઊભા રહે છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સવારે 9 વાગ્યા બાદ આ તમામ સેન્ટરો ખુલતા હોય છે, પણ પોતાના દાખલાની જરૂરિયાત હોવાને લઈને લોકો વહેલી સવારે 5 વાગ્યાથી અહીંયા લાઈન લગાવતા છે. અને આ જ કારણે લોકોની સમસ્યાને લઈને કુમાર કાનાણી, જે સુરત વરાછાના ધારાસભ્ય છે, તેમને રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. કારણ કે ધોરણ 10 અને 12માં બનતા વિદ્યાર્થીઓનું પરિણામ આવતાની સાથે જ તેમની સાથે આ દાખલા આપવામાં આવ્યો, તો તેમને બે સરળતા રહે અને તેમના વાલીઓ પણ પરેશાન ના થાય તે માટે ખાસ આ રજૂઆત કરવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.